नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ધમધોકાર વરસી રહ્યો છે વરસાદ. અમરેલી, ધારી, ગીરના જંગલ વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ધારીના ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂર આવતા જ ધારી બગસરાનો રસ્તો બંધ થઈ ગયો છે. આપ દ્રશ્યોના માધ્યમથી જ આપ જોઈ શકો છો કે પાણીનું વહેણ કઈ રીતે તેનો રસ્તો કરી રહ્યું છે અને જેના કારણે પાણીએ તેનો રસ્તો કરી દીધો, પરંતુ એ રસ્તો જ બંધ થઈ ગયો જ્યાંથી લોકો અવર જવર કરતા હોય છે. બે કાંઠે લોકો ઉભેલા છે, વાહનો સાથે લોકો ઉભેલા છે, લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ પાણીનું વહેણ બંધ થાય અને તેઓ તેમના સ્થાને જઈ શકે. તો ધારીના ડાંગાવદરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને તેણે રસ્તા પર તેનું જ સામ્રાજ્ય, પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ડાંગાવદરના પુલ પરથી પૂરનું પાણી વહી રહ્યું છે. પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહથી વાહન ચાલકો પણ અટવાયા છે. બગસરાથી ધારી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. નદી કાંઠે પૂર જોવા માટે માનવ મેદની ઉમટી છે અને આ દ્રશ્યો ધારી બગસરા વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીના છે કે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસતા નદી ગાંડી તૂર બની છે. ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે અને થોડા સમય માટે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. તો અમરેલીના બગસરાના હાલરિયા ગામે શેત્રુંજી નદીમાં આવ્યા છે. નવા નીર સિઝનમાં પહેલી જ વાર નદીમાં પૂર આવતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. શેત્રુંજી નદીમાં પૂરમાં તણાયા છે ઘેટા બકરા. શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં સારો વરસાદ જેના કારણે પૂર આવ્યું છે. માલધારી પોતાના માલ ઢોર લઈ ઘર તરફ આવતા નદીના પટમાં ઘટના બની છે. તો માલ ઢોર તણાવા લાગ્યા હતા. શેત્રુંજી નદીમાં અચાનક જ પૂર આવ્યું. ઘેટા બકરા તણાવા લાગ્યા. મહામહેનતે માલધારીએ તેમનો બચાવ કર્યો છે. તેમના જે ઢોર હતા, તેમના ઘેટા બકરા જે હતા, તેમને બચાવી લીધા છે. તો અમરેલીના વડિયામાં પણ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ભરાયા છે વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે પાણી ભરાયા છે. મેઇન ગેટ પાસે વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે. તો ધોધમાર વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાયા છે. વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે. દર વર્ષે મેઇન ગેટ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. અમરેલી, ધારી, ગીર પંથકના ગામડાઓમાં મેઘો ઓળઘોળ બન્યો છે. ધારી ગીરના ગામડાઓને ઘમરોળી રહ્યું છે આ મેઘો. ધારીના ઝર, મોરઝર, ગોપાલગ્રામ, ડાંગાવદર, ખીંચા, પરબડી, છતડિયામાં ધોધમાર વરસાદ છે. તો ધારી શહેર અને ચાલાલા શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીરના ગામડાઓના ખેતરો થયા છે પાણીમાં તરબતર. ગીરના ગામડાઓમાં જગતના તાતમાં હરખણી હેલી છે. અમરેલી, ધારી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધારી શહેરમાં શરૂ થયો છે સારો વરસાદ. ધારીના ગીર વિસ્તારના સરસિયા, જીરા, દુધાળા, દલખાણિયા, ખીચા, દેવડા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ. સારા વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. તો અમરેલી વિસ્તારના અનેક વિસ્તારોમાં પણ વરસાદ. કુંકાવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. વડિયામાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયા, બરવાડા, બાવળ, મોરવાડા, બાટવા, દેવડી, વાવડી રોડ સહિતના ગામોમાં વરસાદ. વાવડી રોડ ગામે નદીમાં પૂર આવ્યું છે. માવજી, જવા, ખારી અને મેઘા પીપરિયા સહિતના ગામોમાં વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. અમરેલીના પીઠડિયા ગામે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ. વરસાદથી ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે. પવનના સુસવાટા સાથે વરસાદની જમાવટનો વિડીયો વાયરલ થયો છે. ગાજવીજ અને કડાકા સાથે પવન ફૂંકાયો છે અને વરસાદ વરસ્યો હતો. તો 10 વાગ્યા સુધી 29 જિલ્લામાં આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આગાહી છે. કચ્છમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. રાત્રે 10 વાગ્યા સુધી પડી શકે છે ધોધમાર વરસાદ. મધ્ય ગુજરાતના તમામ જિલ્લા માટે આગાહી છે. ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. તો 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત
तमाम विस्तारों में वरसादनी आगाही छे। वापी वलसाड़ थी लई कच्छ सुधी अने अमदावाद सुधी वरसादनी आगाही करवामां आवी छे। रात्रि 10 वाग्या सुधी आ तमाम जिल्लाओं में वरसाद थशे। सूरतना ओलपाड अने उमरपाड़ा में दिवस दरमियान धोधमार वरसाद वरस्यो हतो। वरसाद वरसता रोड पर पाणी वह्या छे। सवारथी ज जिल्ला में वरसादी माहौल छे। वरसाद वरसता खेडूतो पण खुश छे। सारा वरसादथी रस्ताओ पर पाणी वहेता थया। सूरत ओलपाड़ तालुकामां विराम बाद धोधमार वरसादनी शुरुआत थई छे अने छेल्ला 30 मिनिटथी धोधमार वरसाद अहीं वरसी रह्यो हतो। हवामान विभाग द्वारा भारेथी अति भारे वरसादनी आगाही कराई छे। वरसादना कारणे खेडूतोमां पण खुशीनो माहोल। गीर सोमनाथ सूत्रापाड़ा अने प्राची तीर्थमां पण वरसादी माहोल छे। बपोर बाद वरसादी माहोल। प्राची आसपासना ग्राम्यमां मुश्ळधार वरसाद, खेतरोमां पाणी भराया छे अने ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। પોરબંદર જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી। પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું છે। વીજળીના કડાકા સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂત સહિત જિલ્લાવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને આજે બપોર બાદ 2-4 વાગ્યા દરમિયાન પોરબંદર રાણાવાવમાં 1-1 ઇંચ, જ્યારે કે કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જિલ્લામાં સાર્વત્રિક 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યા પછી ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે। પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ માજા મૂકી છે। રાણાવાવ સહિત અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે। વાળોત્રા ગામમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તો સતત બીજા દિવસે વરસાદના કારણે નદીઓમાં આવ્યા છે નવા નીર। વાળોત્રા ગામની મીણસર નદીમાં નવા નીર આવ્યા છે। આ હસતા ચહેરાને જુઓ, ક્યારે ખોવાઈ જશે આ ચહેરા પરનું સ્મિત એનો કોઈ અંદાજો નથી। અહીં દહેશત વચ્ચે જીવી રહ્યા છે અહીંના લોકો। કેમ કે રોજ ધ્રુજે છે આ વિસ્તારની ધરા। દિવસમાં 2 વાર અનુભવાય છે ભૂકંપ જેવા આંચકા। આંચકો અનુભવતા જ બહાર દોડી આવે છે લોકો। દિવસમાં આંચકા 2 વાર આવે છે, 1 4 વાગે અને બીજા 10 વાગે। ધ્રુજે છે દિવાલ ને સપનાના આશિયાનામાં પડે છે તિરાડ। તો ક્યારેક દિવાલમાં મસ મોટા ગાબડા પણ પડે છે। ગાબડામાંથી ટપકે છે મોતનું પાણી। ખબર નહીં ક્યારે ધરાશાયી થઈ જશે આ સપનાનું ઘર। જેના કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટેલા છે, જેથી રહીશોને રોજ યાદ આવે છે 2001નો જીવલેણ ભૂકંપ। કેમ કે મરવાના વાંકે જીવી રહ્યો છે આ વિસ્તાર। પડું પડું કરતી ઇમારતો ખાઈ રહી છે ડચકા। અહીં રોજ આવે છે ભૂકંપના આંચકા। અમારા ઘરમાં ધ્રુજારીને બધું અનુભવાય છે અને એના કારણે પાણીને આજે ટાઇલ્સોના આજુબાજુનું બધું બહુ નુકસાન થઈ જાય છે।
તમને પણ હશે સવાલ કે રોજ કેવી રીતે અનુભવાય ભૂકંપ જેવા આંચકા, ત્યારે ખુલશે આ રાહજ પરથી પરદો, મળશે તમારા અસંખ્ય સવાલોના જવાબ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. ગુજરાતનું એક એવું શહેર કે જ્યાં દરરોજ ભૂકંપના આંચકા જેવો અનુભવ થાય છે, જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે આ વિસ્તારના લોકો. લોકોના ઘર દિવસમાં બે વાર ધરતીકંપ જેવો અનુભવ કરે છે અને ધ્રુજી ઉઠે છે. ભૂકંપ જેવા આંચકાની સાથે ઘરના રસોડામાં ગોઠવેલા વાસણ પણ વેરવિખેર થઈ જાય છે. અને ત્યારે જુઓ ઐતિહાસિક શહેરની અનસુની કહાની, રોજ આવે છે ભૂકંપ આ અહેવાલમાં. આ વિસ્તારમાં દરરોજ આવતા ભૂકંપ જેવા આંચકાના કારણે ડરના ઉથાર વચ્ચે લોકો જીવે છે. અહીં રોજ કેમ અનુભવાય છે ભૂકંપ જેવા આંચકા? આ તે કેવું શહેર જ્યાં રોજ ધરાધ્રુજે? કેવી રીતે જીવન પસાર કરવું? આવા તમામ સવાલો પર ખુલાસો થશે આ અહેવાલમાં. મળશે તમને તમારા સવાલોના જવાબ. ન્યૂઝ 18 ના રહસ્યમય ભૂકંપની કહાની આપને જણાવવા જઈ રહ્યું છે અને અમે ખુદ પહોંચ્યા એ વિસ્તારમાં. આ વાત છે અમદાવાદ શહેરની. આ એક એવો વિસ્તાર જ્યાં અનુભવાય છે રોજ ભૂકંપના આંચકા, અહેસાસ થાય છે ભયંકર ધ્રુજારીનો. દિવાલોમાં તિરાડો પડી જાય, જીવન અને મોત વચ્ચે ઝઝૂમતા આ લોકો. આ વિસ્તાર છે અમદાવાદના દાણી લીમડાનો, જ્યાં આવેલી છે સવૈયા નાથની ચાલી. અહીં દરરોજ દિવસમાં બે વાર લોકો ભૂકંપના આંચકા જેવો અનુભવ કરે છે. વર્ષ 2001 તો સૌ કોઈને યાદ હશે કે જ્યારે અમદાવાદમાં ભૂકંપ આવ્યો હતો, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી અમદાવાદમાં હજુ પણ ભૂકંપના આંચકા અનેક પરિવારો છે તેઓ ભોગવી રહ્યા છે. કેવી રીતે, શા માટે, આ તમામ સવાલો સાથે ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ આ વિસ્તારમાં પહોંચ્યું છે. અમદાવાદનો આ વિસ્તાર એટલે દાણી લીમડા વિસ્તાર. જ્યારે અમારી ટીમ પણ આ વિસ્તારમાં પહોંચી ત્યારે અમારા સંવાદદાતા દીપિકા ખુમાણને પણ ભૂકંપનો અહેસાસ થયો. ન્યૂઝ 18નો કેમેરા પણ ધ્રુજવા લાગ્યો. અમે પણ એ આંચકાનો અનુભવ કર્યો જે અહીંના લોકો રોજ કરે છે. જોઈ રહ્યા છો કે અહીં એક પરિવાર છે કે જ્યારે અહીં જે પ્રકારે સવાર હોય કે સાંજ હોય, અહીં તેમને વારંવાર આંચકા અનુભવાય છે. આપ અત્યારે પણ વાઇબ્રેશન ફીલ કરી શકો છો, કારણ કે જે પ્રકારે પંખો છે તે હલી રહ્યો છે અને જ્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારે અહીં ખાસ કરીને આ પંખો છે તે હલતો જોવા મળે છે. આ પરિવાર છે, ન માત્ર આ પરિવાર પરંતુ અહીં વિસ્તારના આપ જોઈ રહ્યા છો કે આસપાસ જેટલા પણ મકાન છે તે તમામ મકાનમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. કેમેરા પર્સન હરીશ શર્માને કહીશ કે આ વિસ્તાર બતાવે. આસપાસના વિસ્તાર છે તેમાં પણ આ વાઇબ્રેશન છે તેનો અનુભવ થાય છે અને આ વાઇબ્રેશનનો જે અનુભવ થાય છે તેની પાછળનું કારણ પણ ખૂબ જ દિલચસ્પ છે અને રહસ્યમય છે, કારણ કે કોર્પોરેશન પણ હજુ સુધી નથી શોધી શક્યું કે આખરે આ વિસ્તારની ચાલીના લોકો છે તે કયા કારણસર અહીં વાઇબ્રેશન અનુભવે છે, ભૂકંપના આંચકા અનુભવે છે. પરંતુ હા, એ સત્ય છે, કચ્છનું જે કેન્દ્રબિંદુ હતું એને કારણે અમદાવાદમાં ભૂકંપ આવ્યો હતો, પરંતુ છેલ્લા 1.5 વર્ષ અમદાવાદના દાણી લીમડા વિસ્તારની અંદર આ પ્રકારે ભૂકંપના આંચકા ચોક્કસથી અનુભવાય છે. સ્થાનિકોનું માનીએ તો અહીં દિવસમાં બે વાર આવા આંચકા આવે છે અને તેમાં આંચકાનો સમય પણ ફિક્સ નથી. દિવસમાં આંચકા બે વાર આવે છે, એક 4 વાગે અને બીજા 10 વાગે. 1/2 મિનિટ માટે અનુભવાય છે અને એનાથી બીક લાગે છે કે મકાન બકાન પડશે તો શું થશે. આંચકો આવે છે, આંચકાના હિસાબે પછી એવું લાગે છે કે ભૂકંપ આવ્યો અને ભૂકંપ જેવા રોજે રોજના આંચકા આવે છે. છેલ્લા 1.5 વર્ષથી આવે છે. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે મહેસૂસ થાય છે.
અમારા સંવાદદાતાએ રોજ આવતા આવા આંચકા અંગેનું કારણ મેળવવા માટે શોધખોળ શરૂ કરી. આમ તેમ અમે ફરતા રહ્યા, લોકો સાથે વાતચીત કરી. આ વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે, જેનો પુરાવો છે પંખાના આ દ્રશ્યો, દિવાલોમાં પડેલી તિરાડો. આ દ્રશ્યો આપ સૌને વિચારવા માટે અને ડરાવવા માટે પૂરતા છે. એ અતિ ગંભીર અને ભયજનક કહેવાય, જેનાથી ઘરોને નુકસાન થાય છે અને અમારા જે અહીંના રહીશો છે એ બધા ડરી જાય છે. એટલે અમારું કહેવું એમ છે સવાયનાથના રહીશો કે અમે આગળ આ બધી અમે કમ્પ્લેને કરી છે, તો આનો નિકાલ લાવવા ખરેખર પ્રયત્ન કરવા વિનંતી. અમારી સાથે તમે પણ વિચારતા હશો કે કેવી રીતે મોતના મોઢામાં સવૈયાનાથની ચાલીના રહીશો જીવે છે, દહેશતની રાત કેવી રીતે પસાર કરે છે, ભૂકંપના આંચકાના કારણે દિવાલોમાં તિરાડો પડી જાય છે, સપનાના આશિયાનાને આ ભૂકંપના આંચકા રોજ તોડે છે. રોજ આવા આંચકા લોકોની મહેનતથી ઉભા થયેલા આશિયાનાને જર્જરિત કરે છે. અહીં પડેલી તિરાડોમાં ટપક ટપક પાણી પણ ઝરે છે. બે સમય આ પ્રકારે ધડાકાભેર અવાજનો અનુભવ થાય, એટલું જ નહીં વાસણ ખખડે, લોકોના પંખા છે તે હલે અને ઘણા બધા લોકોનું મકાન છે તે જર્જરિત હાલતમાં છે. એટલે વધારે આયુષ્ય મકાનનું છે તે હોવું જોઈએ તેને બદલે ઘટી ગયું છે. વારંવાર મરમત કરાવવી પડે છે. અને આ પ્રકારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના લોકો વર્ષ 2001માં જે રીતે ભૂકંપ આવ્યો હતો અમદાવાદમાં, તેવો જ અનુભવ દિવસમાં 2 વાર કરે છે. અમારી ટીમ આ રહસ્યની વધુ નજીક પહોંચી. બસ થોડા સમયમાં અમે વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છે કે શા માટે આ ભૂકંપ આવે છે, કેમ અહીંની ધરા રોજ ધ્રુજે છે. એનો જીવતો જાગતો દાખલો છે આ ડોલ. આપ જોઈ શકો છો કે આ પાઇપની ઉપર એક ડોલ મૂકેલી છે જેમાં પાણી ભરેલું છે. બસ તમારી નજર ત્યાં જ રાખજો. થોડીક જ ક્ષણોમાં આ ડોલ પણ એક મોટા આંચકાનો અનુભવ કરવા જઈ રહી છે. જોઈ લો, થોડી જ સેકન્ડોમાં આ ડોલ ધડામ થઈને નીચે પડે છે. જોયું આ ડોલે કેવો આંચકો અનુભવ્યો? ચાલીમાં હસતા રમતા માસૂમોને ખ્યાલ પણ નથી કે ક્યારે જોરદાર આંચકો આવી જાય અને દુર્ઘટના પણ ઘટી જાય. આખરે હવે અમે ખુલાસો કરી રહ્યા છીએ ભૂકંપના કેન્દ્ર બિંદુ વિશે. ભારે મહેનત બાદ News18ની ટીમને આ રહસ્યમય ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ મળી જ ગયું. જુઓ ટીવી સ્ક્રીન પર આ મસ મોટી પાઇપ અને જે દિવાલ પર પાઇપ છે તે જ છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ. જી હા, અહીંથી જ સમગ્ર ચાલીમાં જોરદાર ધ્રુજારી આવે છે. આ પાઇપના કારણે જ દિવાલોમાં તિરાડો પડે છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા પાણી મળી રહે તે માટે આ પાઇપ નાખવામાં આવી. સંવાદદાતા દીપિકા ખુમાણે અને કેમેરા પર્સન હરીશ શર્માએ આ કેન્દ્ર બિંદુ પર પ્રયોગ કર્યો તે પણ જોઈ લો. મારી પાછળ આપ જે દિવાલ જોઈ રહ્યા છો તે ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે. અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે કે કેમ તે જાણવા માટે આપ જોઈ રહ્યા છો કે મેં એક જે વાસણ છે તેમાં આ પ્રકારે બકેટની અંદર પાણી ભર્યું છે. પાણી અત્યારે સ્થિર લાગી રહ્યું છે, પરંતુ અચાનક આ પાણીની અંદર વાઇબ્રેશન થાય છે અને વાઇબ્રેશન થવાને કારણે આ અનુભવાય છે કે અહીં ભૂકંપ છે. અવાજ પણ આવે છે, ધડાકા જેવો અવાજ આવે અને ત્યારબાદ ખાસ કરીને અહીં અચાનક જ કંઈક થતું હોય તેવો અહેસાસ તમામ લોકોને થાય. દિવસમાં 2 વાર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. અને આ દિવાલ જ છે જે કેન્દ્ર બિંદુ છે. અત્યારે પાણી સ્થિર જોઈ રહ્યા છો, પરંતુ થોડી ક્ષણોની અંદર અત્યારે મુમેન્ટ છે કે જેમાં ખાસ કરીને આ પાણી છે થોડું તમને હલતું દેખાશે, થોડો અવાજ પણ તમને આવ્યો હશે. અને આ પ્રકારે જે અનુભવાય છે તેને કારણે તમામ લોકો અહીં દિવસમાં 2 વાર જાણે કે ભૂકંપ આવતો હોય અને આંચકા આવતા હોય તેવો અનુભવ કરે છે. આપ જે પાઇપ જોઈ રહ્યા છો તેને કારણે આ અનુભવ થાય છે. અને અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા દાણી લીમડા વિસ્તારની અંદર સવાયાનાથ ચાલીમાં આ પ્રકારની જે વ્યવસ્થા ગોઠવી છે તેને કારણે તમામ મકાનોમાં ભૂકંપના આંચકા આવતા હોય તેવો અનુભવ થાય છે। સાંભળો આ વિશે સ્થાનિકો પણ શું કહે છે। પાણીની જે લાઈન છે એ અમારા ત્યાં સોસાયટીમાંથી જાય છે। સવારે 8 વાગે જે બંધ થાય છે ત્યારે પાણીની લાઈનનો જે અવાજ આવે છે એ અતિ ગંભીર અને ભયજનક કહેવાય, જેનાથી ઘરોના નુકસાન થાય છે અને અમારા જે અહીંના રહીશો છે એ બધા ડરી જાય છે। અરે અમારા ઘરમાં આ રીતે જે અહીંયાથી જે પાણીની બોટલ પછી ચાલુ થાય છે ને પંપ, એટલે પછી અમારા ઘરમાં ધ્રુજારીને એ બધું અનુભવાય છે અને એના કારણે પાણીને આજે ટાઈલ્સોનું આજુબાજુનું બધું બહુ નુકસાન થઈ જાય છે। હા, અને એ જે સામે ટાંકી બન્યા એના પછી જ આ બધું તકલીફો થવા માંડી છે। હા, ભૂકંપનો અનુભવ થાય ને એટલે એ ચાલે ને પંપ, એનાથી ધ્રુજારીને એવો અનુભવ થાય છે, એનાથી આપણા ઘરમાં બધું વાતાવરણ કુદરાય, તિરાડ પડે ને એ બધું નુકસાન બહુ થઈ રહ્યું છે। આ વિસ્તારના સ્થાનિકોએ સતત મેયરને રજૂઆત કરી પરંતુ મેયર સાહેબ આ લોકોની રજૂઆત નથી સાંભળતા। મેં આ બોર્ડમાં મુદ્દો ઉઠાવ્યો તો બોર્ડમાં મેં આના લીધે મુદ્દો ઉઠાવ્યો, પણ જ્યારે મેયરની જોડે મુદ્દો ઉઠાવ્યો ત્યારે મેયરે આ ખાડા કાન કરી દીધા હતા। મેયરે કંઈ ના સાંભળ્યું નહીં તમારે નહીં, અને પ્રજા લોકોએ આવેદન પત્ર આપ્યું ને ત્યારે મેયર એવું કહે છે કે મારી જોડે કોઈ મુદ્દો જ નથી, તમારી પાસે મુદ્દો નથી આવ્યો એવી વાત કરે છે। આવેદન પત્ર બી આપ્યું છે મેયરને, પોતે જઈને આવેદન પત્ર આપ્યું હતું, પછી બોર્ડમાં મના આપ્યું હતું લેખિતમાં, તો મેં લોકોને કહી દીધું કે ભાઈ મેં બોર્ડમાં મુદ્દો ઉઠાવ્યો છે અને આ બોર્ડમાં મેં મુદ્દો ઉઠાવ્યો તો જ, અને મેયર એવું કહે છે કે મારી જોડે કંઈ આનો એ જ નથી। ત્યાંના સ્થાનિક કાઉન્સિલર રમીલાબેન પરમારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ અનેક વખત અહીંના લોકોની હાલાકીના પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ સત્તાધીશોની ઊંઘ નથી ઉડતી। જ્યારે આ પાઇપલાઇન નાખી ત્યારે આ લોકોએ પ્રજાએ કીધું હતું પણ પાઇપલાઇન ના નાખશો તો કોર્પોરેશનવાળા એવું કહેતા હતા કે અમારી જગ્યા છે અમે ગમે તે કરીએ, તો 5 વર્ષ ત્યાં પણ 5 વર્ષમાં કોઈ એટલું પણ 1.5 વર્ષથી તો એટલો બધો અનુભવ આ લોકોનો આભાસ થાય છે ને કે જ્યારે પાણીનું બંધ કરે ને ત્યારે ઘરમાં ધરતીકંપ થાય, ઘર ધ્રુજી જાય, ઘરમાંથી વાસણ પડે, પછી જ્યારે આ લોકોએ મને કહી દીધું કે બેન આનું શું કરવાનું, તો મેં આ બોર્ડમાં મુદ્દો ઉઠાવ્યો પણ જ્યારે મેયરની જોડે મુદ્દો ઉઠાવ્યો ત્યારે મેયરે આ ખાડા કાન કરી દીધા। સત્તાધીશોની ભલે ઊંઘ ન ઉડતી હોય પરંતુ પાઇપલાઇનમાં થતા જોરદાર ધડાકાના કારણે લોકોની ઊંઘ જરૂર ઉડી જાય છે। સાંભળો આ ધડાકાભેર ભયંકર અવાજ। આ સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેમ રોજ અહીં ભૂકંપના આંચકા અનુભવાય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દિવસમાં 2 વાર પાઇપલાઇન થકી પાણી છોડાય છે અને રોડની પેલી તરફ આવેલી 25,000 લીટરની ક્ષમતા સાથેની પાણીની ટાંકીમાં પાણી ભરવામાં આવે છે। આ ઉપરાંત ટાંકીમાં પાણી ચઢાવાય છે અને અંડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવાય છે। પાણીની ટાંકીથી 100 મીટરના અંતરેથી પાઇપલાઇન નાખી અને અહીં પાણી ચઢાવાય છે। આ ચાલીમાં 24 જેટલા મકાનો છે અને આસપાસમાં પણ અનેક સોસાયટી છે। વહેલી સવારે 6 થી 8 વચ્ચે પાઇપલાઇન દ્વારા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી લાવવામાં આવે છે, આ પછી દરરોજ રાત્રે પાણી ચઢાવાય છે। પાણીની સુવિધા તો મળી છે પરંતુ ધડાકાના પ્રશ્નના લીધે લોકો હેરાન છે। અહીંયા જે કનેક્શન આપવામાં આવ્યું છે એ જમીનની અંદરમાં ટેન્ક છે, પાણીની ટેન્ક છે, એમાંથી પાણી મતલબ લઈને ઉપર હેડ ટાંકીની અંદરમાં પહોંચાડવાનું કનેક્શન છે। અહીંયા સવૈયાનાથની ચાલી છે, તે ચાલીના રહેશોને આપ જોઈ રહ્યા છો, કોર્પોરેટરને પણ આપણે સાંભળ્યા, અને જે જગ્યા છે જગ્યાને ફરી એકવાર આપથી રૂબરૂ કરાવી દઉં। આ એક જગ્યા છે કે જ્યાં પાણીનો અહીં મોટો પંપ નાખવામાં આવ્યો છે અને તેની લાઈન ક્યાંથી નાખવામાં આવી છે આપ સૌથી પહેલાં જોઈ શકો છો કે પાણીનો પંપ, અને તે સીધી જાય છે ઉપર તરફ, અને સીધું હું કેમેરા પર્સન હરીશ શર્માને કહીશ કે જે પાણીની ટાંકી છે બહાર તે બતાવે, અને સવાયાનાથની ચાલીની અંદર આ પંપ નાખવામાં આવ્યો અને પાણીની ટાંકીનું કનેક્શન સીધું ત્યાં
ત્યાં તરફ છે, એટલે તેના કારણે જ્યારે પણ પાણી આવે ત્યારે બે સમય આ પ્રકારે ધડાકાભેર અવાજનો અનુભવ થાય. એટલું જ નહીં, વાસણ ખખડે, લોકોના પંખા છે તે હલે, અને ઘણા બધા લોકોનું મકાન છે તે જર્જરિત હાલતમાં છે, એટલે વધારે આયુષ્ય મકાનનું છે તે હોવું જોઈએ તેને બદલે ઘટી ગયું છે. વારંવાર મરમત કરાવવી પડે છે. અને આ પ્રકારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના લોકો વર્ષ 2001માં જે રીતે ભૂકંપ આવ્યો તો અમદાવાદમાં તેવો જ અનુભવ દિવસમાં બે વાર કરે છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.